वडोदरा शहर कांग्रेस द्वारा भी आज से प्रारंभ हुई 10वीं और 12वीं की बोर्ड परीक्षा के तहत विद्यार्थियों को शुभकामना देते हुए गुलाब और चॉकलेट देकर शुभकामना अर्पित की गई। वडोदरा शहर जिला में आज से 10वीं और 12वीं की बोर्ड परीक्षा का प्रारंभ होते हुए वडोदरा जिला प्रशासन सहित राजकीय पार्टी द्वारा विद्यार्थियों को शुभकामना देने के अंतर्गत स्कूल के बाहर काफी भीड़ देखने को मिली थी, जहां आज वडोदरा शहर कांग्रेस द्वारा भी 10वीं और 12वीं के विद्यार्थियों को शांतिपूर्ण माहौल में और अच्छे से पेपर पार करने की शुभकामना देते हुए वडोदरा शहर कांग्रेस के प्रमुख ऋत्विज जोशी, विपक्ष की नेता अमी रावत सहित कांग्रेस के कार्यकर्ताओं द्वारा विद्यार्थियों को गुलाब चॉकलेट मिश्री देने के साथ शुभकामना अर्पित की गई थी। બે વર્ષના લાંબા કોરોના કાળ પછી આજે 10મા 12માની ઓફલાઈન પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે સવારે અમે માં સરસ્વતીની પૂજા કરી અને તમામ બાળકોને તેમને જે મહેનત છે એના પ્રમાણે એમને સક્સેસ મળે આવનાર એમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવીને આજે ગુલાબના ફૂલથી એમને પરીક્ષાના સેન્ટર પર એમને સ્વાગત કર્યું છે। તમામ લોકોને તમામ બાળકોને આશ્વાસન આપીએ છીએ કે એમને કોઈ બી તકલીફ હશે તો બહાર અમે છીએ, અમે લોકો બધું મેનેજ કરાવીશું, આપ ફક્ત પોતાના જે મહેનત છે એના પર વિશ્વાસ રાખી કોઈ બી અફવાઓમાં પડ્યા વગર પરીક્ષા આપીને ફોકસ કરી અને સક્સેસ મેળવો, આવનાર દિવસોમાં આપને ખૂબ સફળતા સાથે એવી શુભકામના। આજથી ધોરણ 10 અને 12ની જે પરીક્ષા શરૂ થાય છે એના ભાગરૂપે અહીંયા જીબી સ્કૂલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે અમે અહીંયા માં સરસ્વતીની મૂર્તિ લાવીને એની પર ફૂલાર કરીને માં સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના કરી કે નમસ્તે શારદે દેવી સરસ્વતી મતિ પદે વસ્તમ મમ જીવાગ્રે સર્વ વિદ્યા પ્રદા ભવ। માં સરસ્વતીને પ્રાર્થના કે કોરોનાની મહામારી બાદ જ્યારે શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાઓ ઓફલાઈન શરૂ થઈ છે ત્યારે આ તમામ વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપે છે એમને એમના ભવિષ્ય ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપીએ છીએ। આવનાર દિવસોમાં સારી રીતે પરીક્ષા આપી શકે, સારા માર્ક્સથી પાસ થાય, આગામી દિવસોમાં આ દેશના સારા નાગરિક બને અને ભારત દેશમાં જ એમને રોજગાર મળે એવી માતાના ચરણોમાં અમે પ્રાર્થના કરી છે। અને આપ જોઈ શકો છો કે જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ ટેન્શનમાં હોય છે બોર્ડની પરીક્ષાના આ બધા આ સમયથી આપણે પણ પસાર થયા છે, ત્યારે એમને શુભેચ્છા આપવા, એમને હિંમત આપવા અને એમને પ્રોત્સાહન આપવા વડોદરા શહેર કોંગ્રેસ તરફથી અહીંયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।